ગીર સોમનાથના સમુદ્રમાં ભારત સરકારના સહયોગથી વિવિધ તરણ સંસ્થાઓ દ્વારા અરબી સમુદ્રમાં વેવરાઇટ બોય લગાવવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતનું પ્રથમ બોયું છે. આ બોય વડે સમુદ્રમાં ઉદ્ભવતા મોજાની સ્થિતિ અવગત રહી શકાશે. કોસ્ટગાર્ડ, નેવી અને માછીમારોને આનાથી અનેક લાભો મળી શકે છે. દરિયાએ આપત્તિ સામે કેવી રીતે રક્ષણ મેળવવું અને પહેલાથી જ આપત્તિથી દૂર રહેવાની જાણકારી મળી રહેશે. માછીમારોને સમુદ્રમાં માછલી કઈ તરફ વધુ છે તેની માહિતી પણ આ બોયાના આધારે મળી શકે છે. ગીર સોમનાથના અરબ સાગરમાં ઉછળતા દરિયાઈ મોજાઓની દેખરેખ માટે સોમનાથ મંદિર સમીપના દરિયામાં વેવ રાઇડર બોય નામનું સાધન તરતું મૂકવામાં આવ્યું છે. સોમનાથ મંદિરથી 15 મિનિટ સુધી દરિયા વિસ્તારમાં તટરક્ષક દળને મદદ મળે તેમજ સમુદ્રની સ્થિતિથી માછીમારો વાકેફ રહે તેવા સુભાષેથી ભારત સરકારના સહયોગથી આ સાધન વિવિધ ત્રણ સંસ્થાઓમાં મળી તરતું મૂક્યું છે. આ વેવ રાઇડર બોય નામનું વિશાળ બોય ગુજરાતમાં પ્રથમ સોમનાથના સમુદ્રમાં ગોઠવવામાં આવ્યું, ત્યારબાદ પોરબંદરના સમુદ્રમાં પણ મૂકવામાં આવશે. આ સાધનથી દરિયાઈ મોજા કેટલા ઉછરે છે, કયા પ્રકારના મોજા ઉછરે છે કે નહીં તે સંપૂર્ણ વિગતો મળી રહેશે. ભાકરુ અનુપ કેન્દ્રીય માત્સ્યકી પ્રૌદ્યોગિક સંસ્થા CIFT ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્ર અને રાષ્ટ્રીય મહાસાગર સંસ્થા NIU સંયુક્ત ઉપક્રમે વેરાવળના દરિયાઈ વિસ્તાર સમુદ્રી મોજાઓના નિરીક્ષણ માટે બોયાને તરતું મૂકવામાં આવ્યું, જેને વેવ રાઇડર બોય કહેવામાં આવે છે. હા, એ તો હમ પહેલી બાર હમ લગાયા હોય, એ ગુજરાત સ્ટેટમાં પહેલી બાર લગાયા હોય હૈ ઓર પોરબંદર મેં ભી લગાયા હું, લેકિન એ તો પહેલી બાર હૈ ગુજરાત મેં લગાયા હું ઓર ઇસમેં વેધર કા જો ભી ફોકાસિંગ હૈ ઇસસે મિલેગા. હમ ડેટા જો ભી મિલેગા વો અપલોડ કરેગા વો ઇન્કોઇસ નામ કા એક સંસ્થાન હૈ ઉધર અપલોડ કરેગા ઓર વો એ સબ જો ભી ડેટા હૈ વો ઇનકા એનાલિસિસ કરેગા ઓર ઇસકે બાદ હમકો વેવ કા જો ભી ફોકસિંગ હૈ વો મિલેગા ઇસકે. સમગ્ર ગુજરાત ખાતે સોમનાથના સમુદ્રમાં બોઈ સૌપ્રથમ મૂકવામાં આવ્યું છે. દરિયાઈ સપાટી પર સ્થિર તરતી સ્થિતિમાં 1 મીટરના વ્યાસનો તેમજ 200 કિલો વજનનું છે, જે સીબેડ અર્થાત ઇલાસ્ટિક વાયરો સાથે જોડાયેલ તેમજ સિમેન્ટ બ્લોક સાથે બાંધવામાં આવ્યું છે. આ બોયકરણ દરિયામાં ક્યારે ઉપર તેમજ નીચે રહે છે તેની અવિરત માત્રામાં નોંધ રાખી છે, કારણ કે આ બોય દરિયાઈ મોજાઓની હલચલ માત્રાની નોંધ રાખે છે. તાજેતરમાં સ્થાપિત આ બોય સોમનાથ મંદિર 15 મીટર દરિયાઈ વિસ્તારમાં ભારતીય તટરક્ષકની મદદ વડે રખાયું છે. આ બોયા દ્વારા પ્રાપ્ત ડેટા માહિતી વડે મોજાઓની ઊંચાઈ તેમજ તેની દિશાની જાણકારી અને તે દરિયા કાંઠે કયા પ્રવાહ વેગથી આવે છે તેની જાણકારી મળે છે. આ બોય મોજાઓના પ્રકારના પૃથક્કરણ માટે દરિયાઈ યાંત્રિકી પરિવહન અને માછીમારો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે, જે મહાસાગર તેમજ વાતાવરણીય વિજ્ઞાન, વાવાઝોડાની અસરોની અભ્યાસ અને આબોહવા પરિવર્તન સંશોધન માટે અતિ ઉપયોગી બની રહેશે. આ બોય એક ચોક્કસ અને અદ્યતન માહિતી મેળવવા માટે તેમજ હવામાન અનુમાન સિસ્ટમ માટે અગત્યનું છે. આ સાધન દ્વારા દરિયાઈ મોજાઓની હલચલ અને કિનારાના હવામાનના પૂર્વાનુમાન માટે ચોક્કસ માહિતી મેળવવા ઉપયોગી છે, જેથી માછીમાર ભાઈઓને તેમના જાનમાલની રક્ષા માટે મદદરૂપ થઈ શકે છે. ઇન્સોઇસ કે જે સંસ્થા દ્વારા આ ખાસ કાર્ય માટે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે, તેમણે ભારતના પૂર્વ અને પશ્ચિમ દરિયાઈ કિનારાઓ નજીક આવા 16 વેવ રાઇડ બોય લગાવ્યા છે અને આ કાર્યક્રમ દ્વારા દેશના દરેક દરિયાઈ સીમાવાળા રાજ્યોને આવરી લેવાયા છે. આ અંગેની રિયલ ટાઈમ નોંધાયેલ હવામાનની માહિતી સંસ્થાની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. બોયાથી પ્રાપ્ત સિગ્નલને ઉપગ્રહના માધ્યમ દ્વારા વેરાવળ સ્થિત ભાગ અનુપ કેન્દ્રીય માત્સ્યકી ઔદ્યોગિક સંસ્થા CIFT પીડિયા વેરાવળ દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે. ડેટા એનાલિસિસ કરી મોજાની સ્થિતિ અંગે માહિતીગાર કરશે. આ એક પ્રકારનું રિસર્ચ પ્રોજેક્ટ છે. દીપક જોશી, ZS TV, ગીર સોમનાથ.
हमारा संस्थान में अभी एक रिसर्च प्रोजेक्ट चल रहा है, ये तीन इंस्टीट्यूट का प्रोजेक्ट है, एक हमारा CIFT का CIFT और सेकंड वाला इनकोइस करके एक इंस्टीट्यूट है, वो हैदराबाद वाला इंस्टीट्यूट है, हैदराबाद बेस्ड इंस्टीट्यूट है, और तीसरा है NIO नेशनल इंस्टीट्यूट ऑफ ओशनोग्राफी। ये तीन इंस्टीट्यूट मिला के एक प्रोजेक्ट अभी चल रहा है, इसमें वेव राइडर बॉय करके एक इंस्ट्रूमेंट लगा दिया है। ये इंस्ट्रूमेंट इसके पहले पोरबंदर में था, और जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी और इनकोइस और इंडियन कोस्ट गार्ड तीनों मिला के इसका मेंटेनेंस किया है। अभी उधर से हमारा ये बॉय लेके वेरावल में, ये पहला टाइम वेरावल में हम लगा दिया है, ये 15 मीटर ऊंडाई में डेप्थ में हम इंस्टॉल किया है। इसका फायदा यही कि हमको डायरेक्ट वेव का पैटर्न मिलेगा, और ये फिशरमैन को बहुत फायदा वाला है, मतलब वेव का कितने इंटेंसिटी में आएगा, इसका इसका ऊंचाई और पौड़ाई, मतलब इसका अप एंड राइस मूवमेंट हमको जल्दी मिलेगा। ये फिशरीज के अलावा इंजीनियरिंग कॉस्टल इंजीनियरिंग और बहुत एप्लीकेशन है, और इसका क्लाइमेटिक चेंज के बारे में भी इसका इंफॉर्मेशन हमको मिलेगा। और ये इंस्ट्रूमेंट अभी दरिया में सोमनाथ मंदिर के पास हम डाल दिया है, उधर से इसका कम्युनिकेशन डायरेक्टली सैटेलाइट जाएगा, सैटेलाइट से हमारा एक ऑफिस में एक इंस्ट्रूमेंट रखा है, और ये इंस्ट्रूमेंट को ये रिसीव करेगा, ये डाटा इधर से इनकोइस और NIO तीनों इंस्टीट्यूट को, इनकोइस NIO और CIFT तीनों इंस्टीट्यूट को ये डाटा मिलेगा, और उधर से इनकोइस ये प्रोसेस करके फिशरमैन और अदर एजेंसी को दे रहा है। ये इसका इसको वेव राइडर बॉय बोलता है, WRB बोलता है शॉर्ट फॉर्म में सर। एक्चुअली इसमें क्या है, ये वेव के ऊपर ज्यादा डाटा मिलेगा हमको, वेव का मतलब मून के ऊपर भी आप सबको पता है वेव का पैटर्न कैसा होता है, मतलब टाइड का पैटर्न कैसा होता है, मून का इफेक्ट में होता है, वो भी हमको डाटा मिलेगा। वो फिशरमैन के बहुत कब कितना वाटर लेवल कितना होता है और कब उसको फिशिंग को जा सकते हैं, इसका भी डाटा मिलेगा इसमें से। थैंक यू सर।